ગુજરાત રાજ્યમાં લોકો ગુજરાતી ફિલ્મ જોવાનો ક્રેઝ વધ્યો છે, ત્યારે દિવ્યાંગ લોકો આધારિત ફિલ્મ કનુ સમાજમાં ફૂટપાથથી લઈ પદ્મશ્રી એવોર્ડ સુધીની પોતાની ગાથા લખે છે. આજ વિષય સાથે દિગ્ગજ ફિલ્મ મેકર વનરાજસિંહ સિસોદિયા દિવ્યાંગ લોકો આધારિત કનુભાઈ ધ ગ્રેટ ફિલ્મ લઈ આવી રહ્યા છે. આ ગુજરાતી ફિલ્મમાં દિવ્યાંગ કનુભાઈ ટ્રેલરની મુખ્ય ભૂમિકામાં નજરે પડે છે. આ દરેક ફિલ્મ કોઈને કોઈ સંદેશ આપે છે. કનુભાઈ ધ ગ્રેટ આજથી સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મમાં દર્શાવવામાં આવે છે કે કેવી રીતે કનુભાઈ ધ ગ્રેટ એક ફૂટપાથ પરથી પદ્મ પુરસ્કાર સુધીના કઠિન સંઘર્ષ વિશેની વાર્તાલાપ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કનુભાઈ ધ ગ્રેટ ફિલ્મને રુદ્ર મોશનના બેનર હેઠળ ગુજરાત રાજ્યમાં પ્રદર્શિત કરવામાં આવશે. આ ફિલ્મ દિવ્યાંગ લોકો જે કંઈ કરી શકતા ના હોય તેવા ઉદાહરણ દ્વારા ફૂટપાથ પરથી પદ્મશ્રી એવોર્ડ સુધીના કઠિન મનોસંઘર્ષનું ઉદાહરણ પૂરું પાડી રહી છે. આ ફિલ્મના નિર્માતા વનરાજસિંહ સિસોદિયા છે અને તેના ફિલ્મના લેખક અને દિગ્દર્શક ઈશાનભાઈ દલાલ એક ઉચ્ચ કક્ષાની સમાજમાં સૌને સાથે પ્રેરણારૂપ ફિલ્મ આપવાની સમક્ષ લાવ્યા છે. આપનો પરિચય અને કનુભાઈ ધ ગ્રેટ ફિલ્મ બનાવવામાં કેવા અનુભવો રહ્યા, આવતીકાલે જે ફિલ્મ રિલીઝ થઈ રહી છે શું કહેશો દર્શકો? નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ છે સુનિલ શરદ વિશ્રાણી. આમ મૂળ મુંબઈનો, પણ હવે ગુજરાતી ફિલ્મો કરું છું એટલે મેં મારું સ્થાન બદલાવીને હવે હું અમદાવાદ આવી ગયો છું. ખાસ ગુજરાતી ફિલ્મોના પ્રેમ માટે, એમાં કામ કરવા માટે હવે હું અમદાવાદ રહું છું. અને મારા બહુ જ સારા નસીબ છે, 10 વર્ષમાં મેં 36 ગુજરાતી ફિલ્મ કરી અને આ મારી 37મી ગુજરાતી ફિલ્મ છે. હિન્દી ફિલ્મ ને સિરિયલો અને એડ ફિલ્મ તો બહુ કરી, પણ આ જે ફિલ્મ છે કનુભાઈ ધ ગ્રેટ એ મારી માટે બહુ જ મહત્વની છે. કારણ કે અત્યાર સુધી મેં બધી જ ફિલ્મમાં, બધી જ સિરિયલમાં, બધી જ એડ ફિલ્મ જોઈ, એમાં મેં ખાલી કોમેડી કરી છે. કોમેડી માટે હું બહુ ફેમસ થઈ ગયો, મને લોકોએ બહુ જ માન આપ્યો અને પ્રેમ આપ્યો. પણ આ ફિલ્મ જેમાં બિલકુલ કોમેડી નથી, મારે કન્નુ બાપા જે બહુ જ મોટી હસ્તી છે સુરતની અને પોતે દિવ્યાંગ રહ્યા છતાં દિવ્યાંગના મસીહા બન્યા છે ઘણા બધા, એટલે મારા જાણ ખાતર મને જે જાણવામાં આવ્યું છે કે 40,000થી પણ વધારે બાળકોને એમણે પગભર કર્યા છે. જે દિવ્યાંગ બાળકો છે એમને મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા અને એમાંથી તો ઘણા બધા ડૉક્ટર્સ બન્યા, આઈએએસ ઓફિસર બન્યા. એટલી બધી ચીજો એમણે, એટલા બધા એમના બાળકોને મોટા કર્યા છે. અને હું તો એમ જ કહું કે જો દિવ્યાંગ વ્યક્તિ હોવા છતાં એટલું બધું એ લોકો કરી શકતા હોય તો આપણે તો બરોબર 40 ફૂટ, પગ બરોબર છે, હાથ બરોબર છે, વિચાર શક્તિ બરોબર છે, તો આપણે આપણે શું ન કરી શકીએ, આવા જ મેસેજથી આ ફિલ્મ બની છે કનુભાઈ ધ ગ્રેટ. અને મારો ખૂબ ખૂબ સારો અનુભવ રહ્યો છે આ ફિલ્મ માટે. સુનિલભાઈ, દિવ્યાંગનું પાત્ર અને તમે પોતે એમ કહ્યું હમણાં જ, આપણે તો બધા પગ હાથ બધું ચાલે છે, કેવો એ અનુભવ? જી બિલકુલ. જે તકલીફ કનુભાઈ બેઠી એ તમે તમારે પસાર થવા? જી બિલકુલ. કઈ રીતે મહેનત? સારો પ્રશ્ન છે, કારણ કે જ્યારે બીજી એક્ટિંગ નોર્મલ પાત્રને એક્ટિંગ કરતા હોય ત્યારે હાથ પગ ઉછળકૂદ જ્યાં જરૂર ત્યાં મુવમેન્ટ હાથ એ બધું હોય, પણ આમાં એક સરખું વ્હીલચેર પર બેઠા રહેવાનું જેમાં હાથનું મિનિમમ યુઝ થાય, હાથ હલાવવાનું પણ કંટ્રોલ કરીને હલાવવાનું, કારણ કે કનુ બાપાનો રોલ મારે કરવાનો છે, તો એમની જેમ મારે એકદમ કંટ્રોલ કરીને કરવાનું, ખાલી હાવભાવ શબ્દોથી એમના વિચારો પ્રસ્તુત કરવાના છે મારે. તો બહુ જ અઘરું હતું અને આ રોલ કર્યા પછી મને એવું લાગ્યું કે ખરેખર જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એમની પીડા કેવી હશે અને કેવી રીતે એ લોકો જીવન જીવતા હશે. એટલે અમારે તો શું છે, એક શોટ પત્યા પછી તરત ઊભા થઈ જવાનું મન થાય, પણ બિચારા તો ન કહી શકે, પણ જે દિવ્યાંગ વ્યક્તિઓ છે જે એમને કેવી પીડા થતી હશે, કેવું સહન કરવું પડશે, આ મને ફીલ થયું અને બહુ બહુ અનુભવ કર્યો. એટલે એમ જ લાગ્યું કે હું પોતે આ ચીજમાં છું. અને મારું નામ છે વનરાજસિંહ સિસોદિયા. કનુભાઈ ધ ગ્રેટ કે જે આવતીકાલથી સમગ્ર ગુજરાતમાં ફિલ્મ રિલીઝ થવાની છે, એ ફિલ્મમાં મુખ્ય ભૂમિકાનું મારું પાત્ર છે જેનું નામ છે મુંજાલ શ્રોફ. મને ગર્વ છે કે એક એવી વ્યક્તિ જે ફૂટપાથ પરથી લઈને પદ્મશ્રી એવોર્ડ સુધી પહોંચી છે અને એની જે સંઘર્ષમય જીવન યાત્રા છે એ ફિલ્મની અંદર એક ફિક્શન સ્ટોરી છે, પણ ફિક્શન સ્ટોરીના ભાગરૂપે પણ મને કામ કરવામાં મજા આવી, કારણ કે ગુજરાતી સિનેમામાં આ પ્રકારના વિષયો પર ફિલ્મો ખૂબ ઓછી બને છે. તો મને ગર્વ છે કે હું આ ફિલ્મનો ભાગ છું
જ્યારથી અમે ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો ત્યારથી ઘણી વખત અમે એવા ઘણા બધા પ્રોડ્યુસરને મળ્યા કે આ પ્રોજેક્ટ પર ફિલ્મ બને, પરંતુ જનરલી કોમર્શિયલ ફિલ્મો અને કોમેડી ફિલ્મોમાં બધાને રસ હતો, આવા સામાજિક વિષય પર કોઈને એટલો બધો રસ નહોતો ફિલ્મ બનાવવામાં. ત્યારે અમારા કુટુંબમાં જ, આમ તો અમારા કુટુંબી કહેવાય એવા મહેન્દ્રસિંહજી પરમાર સાહેબ, એમને મેં આ વિષયની વાત કરી કે આવો એક વિષય છે જેના પર આપણે ફિલ્મ કરવી છે. તો એમણે જ્યારે કનુભાઈ વિશે જાણ્યો ત્યારે અમને થયું કે આ માણસે 35 વર્ષ સુધી જો આટલું મોટું કામ કર્યું હોય તો એમના ઉપર હું ચોક્કસ 2 કલાકની ફિલ્મ તો બનાવી શકું. અને એમને જ્યારે આ હકારાત્મક અભિગમ અપનાવ્યો અને એના પછી અમે આ ફિલ્મ બનાવી, એટલે આજે આ જે પણ ફિલ્મ છે કનુભાઈ ધ ગ્રેટ એ આજે બની શકી છે એનું સૌથી મોટું કારણ છે મહેન્દ્રસિંહજી પરમાર સાહેબ. બાકી આપ બધા ફિલ્મ જોશો, અમારી ઈચ્છા એટલી જ છે કે આ સમગ્ર ગુજરાતમાં આ મીડિયાના માધ્યમથી હું આપ સમગ્ર ગુજરાતીઓને કહેવા માંગુ છું કે વધુમાં વધુ સંખ્યામાં ફિલ્મ જોવા જાઓ અને અમને સહકાર અને પ્રેમ આપો. થેન્ક યુ. થેન્ક યુ. નૈતિક રેશમવાલા, વી ઇન્ડિયા ન્યૂઝ, સુરત.